हेल्थ एजुकेशन यूट्यूब चैनल में फरी एक बार आपनो स्वागत है। विद्यार्थी मित्रों, आजना वीडियो में आप जोशु आज लेवायल धोरण 8 विषय अंग्रेजी पेपरन संपूर्ण सॉल्यूशन। ए पहला जो तमे आ चैनल में नवा हो तो चैनल ने लाइक करो, शेर करो और सब्सक्राइब करो। तेमज वीडियो पसंद आए तो तमारा मित्रों ने शेर करो। चलो मित्रों, जोशु आप वेचा नंबर पहलो प्रश्न पहलो जोशु। रीड द फॉलोइंग पेरेग्राफ एंड आंसर द क्वेश्चन गिविंग बिलो। तो मित्रों, अहीं जे फकरो आपे छे ए वाँचीने तमारे नीचे प्रश्नना जवाब आपवाना छे। तो पहलो छे क्लेवर, लेजी एंड स्टूपिड लाइव्ड इन। तो आ त्रणे क्या रहती हती? तो अहीं तमे जोई शको छो कि ते लेक एटले के तळावनी अंदर रहती हती। तो तमारे अहीं लखवानुं छे लेक। तमे पाछळ लेक इन फॉरेस्ट पण लखी शको छो। सेकंड नंबरनो क्वेश्चन छे हू सेड वी शेल कैच ऑल ध फिश। तो आंसर आवशे विद्यार्थी मित्रों सम पीपल। तो अहीं लखीशु SOMEPEOPLE। तीजा नंबरनो क्वेश्चन छे समवन हूज ऑक्युपेशन इज कैचिंग फिश इज कॉल्ड। तो ध राइट आंसर आवशे मित्रों फिशरमेन। प्रश्न चार छे अ थिंग्स यूज टू कैच फिश। तो त्या आवशे नेट। मनो जे प्रश्न छे तेना आंसर मां आवशे राइट आंसर बाय द साइड। नंबर बे छे फाइंड आउट द इरेवेलेंट वर्ड्स फ्रॉम द सेंटेन्स एंड मॉडिफाई देम। तो अहीं विद्यार्थी मित्रों अमुक शब्द जे आपेला छे एने आपणे खोटा छे तेने सुधारीने तमारे वाक्य એટલે કે આખો ફકરો ફરીથી લખવાનો છે। તો સી બી વોઝ અ જનરલિસ કિંગ વન્સ લોર્ડ ઇન્દ્રા ડિસાઇડ ટુ ટેસ્ટ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ, તો અહીંયા તમારે જે છે એ સુધારીને લખવાનું છે TEST। હી મેડ અ, તો અહીંયા આપણે મેડ છે એ ચેકી નાખવાનું છે અને ત્યાં લખીશું મેડ MADE। પ્લાન પ્લેન લખેલું છે તો અહીં આપણે સુધારશું પ્લાન PLAN પ્લાન। વિથ ધ હેલ્પ ઓફ યામા વન મોર્નિંગ કિંગ સીબી લુક હિઝ સીટ। તો આ સીટ છે આપણે ચેકી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો અને ત્યાં લખવાનું છે સીટ એટલે બેસવું SEAT ઇન ધ કાર્ટ જસ્ટ ધેન। તો ધેન છે એને આપણે ચેકીશું અને ત્યાં લખશું TEN અડવ ઇન્દ્રા ફેલ નિયર સી બી સે ફિટ। તો અહીંયા ફિટ છે વિદ્યાર્થી મિત્રો એ પણ ચેકવાનું છે અને એ આપણે લખવાનું છે ફિટ। પણ જોશે વિદ્યાર્થી મિત્રો એરેન્જ ધ સેન્ટેન્સ ઇન અ પ્રોપર ઓર્ડર। તો આ વાક્યો છે તમારે એને પ્રોપર ક્રમમાં ગોઠવીને લખવાના છે। તો આમાં સૌથી પહેલું જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો આવશે સેકન્ડ નંબરમાં વાક્ય છે તે આપણે આ લખવાનું છે। થર્ડ નંબરનું વાક્ય છે તેને આપણે લખીશું। આ ફોર્થ નંબરનું વાક્ય છે અને આ જે વાક્ય છે એ પાંચ નંબરમાં છે। આ વાક્યને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે। ક્વેશ્ચન ચોથો છે સ્ટડી ધ ગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। તો આ જે ગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો એને તમારે સ્ટડી કરવાનો છે અને એના આધારે પાછળ આપેલા જે પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાના છે। પહેલો પ્રશ્ન છે હુ હેવ ઇક્વલ વેટ। તો આન્સર આવશે રવિ એન્ડ સોનલ હેવ ઇક્વલ વેટ। સેકન્ડ નંબર પ્રશ્ન છે હુઝ વેટ ઇઝ 35 kg। તો છે જીગર વેટ ઇઝ 35 kg। ત્રીજા નંબરનો પ્રશ્ન છે હુ હેઝ મિનિમમ વેટ। તો ત્યાં આવશે આન્સર અમિત હેઝ મિનિમમ વેટ। ચોથા નંબરનો પ્રશ્ન છે સોનલ સે વેટ ઇઝ 22 kg ટ્રુ ઓર ફ્લશ। તો આન્સર છે ટ્રુ। અને પાંચમા નંબરનો છે ખાલી જગ્યા ઇઝ ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ। તો ત્યાં આવશે જીગર। ક્વેશ્ચન નંબર પાંચમો જોશું ફ્રેમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને જે કૌંસમાં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। તો ધ પ્રોજેક્ટ વોઝ લોન્ચડ ઇઝ માર્ચ। તો આન્સર ક્વેશ્ચન બનશે વિદ્યાર્થી મિત્રો વેન વોઝ ધ પ્રોજેક્ટ લોન્ચ। સેકન્ડ નંબર છે ધ કિંગ ટ્રસ્ટર તેનાલી રામન। તો એના હુનો ઉપયોગ કરીને વાક્ય બનશે હુ ટ્રસ્ટર તેનાલી રામન। થર્ડ નંબરનો પ્રશ્ન છે અને એનો આપણે પ્રશ્નાર્થ બનાવશું વેર ડીટ ભૂપેન લાઈવ। ચોથા નંબરનું છે સીબી વોઝ અ જનરલ્સ કિંગ
चौथा नंबरनो प्रश्न छे तेनो बन छे व्हाट वॉज सीबी अने पांचमा नंबरनो जे छे एनो प्रश्नात बन छे इन विच क्लास रूपेश इज स्टडिंग। प्रश्न नंबर छ, अहीं विद्यार्थी मित्रों तमारे नीचे आपेला चार ऑप्शन पछी जे साचो ऑप्शन आवे छे ते तमारे अहीं लखवानो छे। तो पहली जे खाली जगह छे रिया वुड यू लाइक टू जॉइन मी फॉर शॉपिंग, शू था खाली जगह लेट्स गो, तो राइट आंसर आवशे सेकंड नंबर यस ऑफकोर्स। बीजो छे निसर्ग इज वॉज प्रिपेरिंग अ प्रोजेक्ट, पारस से प्रोजेक्ट, तो खाली जगह तो राइट आंसर आवशे वॉट इज द प्रोजेक्ट अबाउट। तीजा नंबरनो क्वेश्चन छे विद्यार्थी मित्रों तेमा राइट आंसर आवशे डी। चौथा नंबरनो जो क्वेश्चन छे तेनो राइट आंसर आवशे वॉट। पांचमा नंबरनो जे प्रश्न छे त्यां आवशे विद्यार्थी मित्रों राइट आंसर बी यू कांट। नंबर सात, नीचे आपेल वर्डमांथी अलग पड़तो शब्द आपणे चेकी नाखवानो छे। तो फर्स्ट नंबर आपणे जोईशुं रेड ब्लू पिंक अने इंक, तो त्यां छे इंक ए अलग पड़शे। सेकंड नंबर छे सम वन टेन अने झीरो, तो त्यां हाथर छे सम अलग पड़शे। राउंड शेप ट्रायंगल अने स्क्वेर, तो त्यां हाथर छे शेप अलग पड़शे। ईस्ट वेस्ट बेस्ट अने साउथ, तो त्यां आपणे छे बेस्ट अलग पड़शे। फूटबॉल कैरम अने बास्केटबॉल अने वॉलीबॉल, तो त्यां छे कैरम ए आपणे अलग पड़शे। प्रश्न नंबर बी जोशो पॉइंट आउट द करंट स्पेलिंग फ्रॉम द गिवन स्पेलिंग, तो अहीं विद्यार्थी मित्रों जो साचो स्पेलिंग है तमारे ओळखवानो छे। तो पहला लाइन में पहलो आवशे टेरेस, ए साचो स्पेलिंग छे। सेकंड लाइन में हेवन जे छे ए, थर्ड लाइन में लास्ट नंबरनू, चौथी लाइन में स्टेडियम फर्स्ट अने एग्रीकल्चर, तो त्रीजा नंबरनो जे प्रश्न तीजा नंबरनो जे स्पेलिंग छे ते साचो छे। क्वेश्चन नंबर आठ छे गीव द राइमिंग वर्ड्स ऑफ द फॉलोइंग, तो नीचे आपेला जे शब्दों छे एनो तमारे राइमिंग वर्ड्स आपवानो छे। तो सौथी पहलो विद्यार्थी मित्रों छे नेम, तो तेनो राइमिंग वर्ड छे गेम। नंबर छे फ्रस्ट, तो एनो छे थ्रस्ट अने ब्रस्ट। सेकंड थर्ड नंबर छे क्रेव, तो एनो छे ब्रेव। चौथा नंबरनो छे विन छे तो टीन, अने स्टे छे तो त्यां छे डे अने वे। प्रश्न नंबર 9 છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સિમ્બોલ એટલે કે ચિત્ર આપેલું છે તે જોઈને તમારે નીચેના જે પ્રશ્નોના જવાબ છે એના આન્સર લખવાના છે। તો સૌથી પહેલો છે હાઉ મેની શો આર ધેર, તો આન્સર આવશે ધેર આર 3 શો। સેકન્ડ નંબર છે આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ મ્યુઝિશિયન ટુ યોર ફ્લેશ, તો છે ફ્લેશ। ત્રીજા નંબર છે હુ વિલ પ્લે ધ ફ્લુટ, તો તેનો રાઇટ આન્સર છે નિનંદ વિલ પ્લે ધ ફ્લુટ। ચોથા નંબરનો છે એડલ્ટ ટિકિટ રેટ્સ આર, ખાલી જગ્યા રૂપીસ મોર દેન સ્ટુડન્ટ ટિકિટ રેટ, તો રાઇટ આન્સર છે 130 રૂપીસ। પાંચમા નંબરનો ક્વેશ્ચન છે મ્યુઝિક કોન્ટેક્ટ વિલ બી ઓર્ગેનાઇઝ ઓનલી વન, તો રાઇટ આન્સર આવશે સેટરડે એન્ડ સન્ડે 18-19 એપ્રિલ। પ્રશ્ન નંબર 10 છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે આ જે લેટર છે એ પૂરો કરવાનો છે। તો આપણે લખીશું પહેલું જ છે ગીતા પટેલ દાહોદ, તો તે આવશે 11 જાન્યુઆરી 2022। પછી આવશે ડિયર અનિલ, પછી આવશે થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 1 જાન્યુઆરી 2020, આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ સાપુતારા, આઈ ઓલ્સો વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ માય ટ્રીપ, આઈ વિઝિટેડ જૂનાગઢ લાસ્ટ મંથ, વી વેન્ટ ધેર બાય બસ, આઈ વિઝિટેડ ગિરનાર એન્ડ ગીર ફોરેસ્ટ, વી ઓલ્સો શો લાયન્સ ઇન ધ ફોરેસ્ટ, વી એન્જોયડ અ લોટ, ઇટ વોઝ રિયલી એન્ડ થ્રિલિંગ એક્સપિરિયન્સ, કીપ ઓન રાઇટિંગ મી અબાઉટ વોટ યુ ડૂ ધીસ ડે, ગીવ માય રિઝલ્ટ ટુ યોર પેરેન્ટ્સ, યોર લવિંગ ગીતા। એમાં નંબરનો ક્વેશ્ચન છે રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ ડિટેલ ગીવન ઇન ધ ટેબલ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે રાઇટ ધ લાઇક ધીસ, તો અહીંયા જે તમને આપેલું છે કે જતિન લાઈવ 2.5 કિલોમીટર્સ એવમ ફોર ધીસ યુ સ્કૂલ હી ગોઝ ગો ટુ સ્કૂલ, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે દરેક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે। આપણે સેકન્ડ નંબરમાં જોઈએ તો નરેશ લાઈવ 2.0 કિલોમીટર્સ એવે ફોર્મ હિઝ સ્કૂટ હી ગોઝ ટુ બાય। થર્ડ નંબર છે ધવલ
lives 2.5 kilometers away from his school, he goes a by car. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો બાકીના જે ત્રણ છે એને આપણે લખવાના છે. ક્વેશ્ચન નંબર 12 છે વિદ્યાર્થી મિત્રો, આપેલું જે ચિત્ર છે તેમાં નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વાક્યો એટલે કે ફકરો લખવાનો છે. તો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ અ પિકનિક પ્લેસ. ધેર ઇઝ અ રિવર બ્લેન્ક ઇન ધ પિક્ચર. ધેર આર હિલ્સ ઇન ધ પિક્ચર. અ મેન ઇઝ રીડિંગ અ ન્યૂઝ પેપર અંડર ધ ટ્રી. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. તો આ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.